સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર સંયુક્ત ઉપક્રમે સીટુસી પરિવારના 352માં રવિવારના સેવા કાર્ય નિમિત્તે નિઃશુલ્ક ચકલી ઘરનું આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, બ્રહ્મકુમારી આણંદના ચેતના દીદી, પ્રિન્સ પાર્ક ફિલ્મ આણંદના શૈલેષભાઈ શાહ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદના જનરલ મેનેજર જૈનાબેન પટેલ, સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ વગેરેએ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે 2000 જેટલા લોકોએ ચકલીના ઘરનો લાભ લીધો હતો. આ વિતરણ પ્રસંગે ટેરેસ સ્કૂલના સંચાલક હિનાબેન તડવી, સેતુ ટ્રસ્ટના નરેન્દ્રભાઈ, ચિરાગભાઈ સેતુ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, ટ્રસ્ટી રાધાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટર્નિંગ ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ચકલીના ચણાના અનાજના દાણની સેવા આપવામાં આવી હતી. ચકલીના ઘર સાથે અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે સીટુસી પરિવાર તરફથી કોન્સેપ્ટ ટુ ક્લીન 2016થી શરૂ કરી થયેલી આ સંસ્થાનો આ 352મો રવિવાર છે કે જે પર્યાવરણ માટે પર્યાવરણમાં રહેતા નાનામાં નાના પક્ષી ચકલી કે જે ભારતની ઓળખ છે તેને બચાવવા માટેનો ખૂબ સુંદર પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કુંડાના પાણીનું વિતરણ કરે છે અને જ્યારે જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે ચકલીઓને કોઈ તકલીફ ન પડે, પર્યાવરણ એવું ને એવું રહે અને આગલી પેઢી ચકલીઓને આપણી પક્ષીઓની જાતોને ઓળખે એના માટેનો આ સ્તુત્ય પ્રયાસ કર્યો છે. તેમના માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આખું તેમનું ગ્રુપ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે ભારત સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે તેમાં તેઓ વર્ષોથી એટલે 2016થી લગભગ દરેક જગ્યાએ તેઓની હાજરી અચૂકપણે હોય છે. કોરોના કાળમાં પણ તેમણે ખૂબ અગત્યની કામગીરી કરી હતી. તેઓના સંસ્થાના સભ્યોને આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. સીટુસી પરિવાર અને સેતુ ટ્રસ્ટ દ્વારા આજે 352માં અમારો રવિવાર છે અને 351 અમે સફાઈ અભિયાનમાં લગાડ્યા છે. છેલ્લા 4 રવિવાર અમે પાણીના કુંડા જે નિઃશુલ્કમાં વિતરણ કર્યા, આજે ચકલીનું ઘર પણ અમે નિઃશુલ્કમાં મૂક્યું છે. આજે પ્રકૃતિને સાચવવી એ પ્રત્યેક વ્યક્તિની જિમ્મેદારી છે.
પ્રકૃતિ સચવાશે તો માણસ સચવાશે, માણસની જાતિ સચવાશે. દિવસે ને દિવસે તાપમાન વધી રહ્યું છે, પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે, ચકલી આપણા ઘરના આંગણની અંદર દેખાતી નથી અને એને સાચવવાનું આ અમારું મુહિમ છે. આપ સૌને બધાને વિનંતી છે કે તમે તમારા ઘરના આંગણની અંદર ચકલી માટે અન્ન પ્રોવાઈડ કરાવો, પાણી પ્રોવાઈડ કરાવો અને દિવસે ને દિવસે જે તમે પાણીના કુંડા મૂક્યા છે તો એને સાફ સુથરું રાખવાનો પણ પ્રયત્ન કરો.